તો મહારાજ ફિલ્મ જે નેટફ્લિક્સ પર રજૂ થવાની હતી યશરાજ ફિલ્મ્સ દ્વારા બનાવેલી કરસનદાસ મુરજીવાળા લાયબલ કેસ જદુનાથ મહારાજ નાઇન્ટીન સેન્ચુરીના લાયબલ કેસ ઉપર અને પછી સૌરભ શાહની એ વિશે પુસ્તક નવલકથા મહારાજ જે બે હજાર તેરમાં પુસ્તક આવ્યું એના પરની આ ફિલ્મ જે વિવાદમાં મુકાઈ છે અને ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે તો આજે સ્ટે વધુ એક દિવસ માટે લંબાવાયો છે અને લેટેસ્ટ સ્ટેટસ શું છે આ કેસનું કઈ દિશા તરફ જઈ રહ્યો છે આ કેસ એ વિશે જો આપને જણાવું તો આજે જે સતત બીજા દિવસે જે હિયરિંગ થયું એમાં તમામ પક્ષના વકીલો એટલે યશરાત ફિલ્મ નેટફ્લિક્સ હોય કે પછી પિટિશનર હોય જે પુષ્ટિમાર્ગ સંપ્રદાયના અગ્રણીઓ અમદાવાદ છે શૈલેષ પટવારી ગિરીશ પોપટલાલ દાણી એમના વકીલ તો આ વકીલો આજે લગભગ લગભગ એક સૂરમાં દેખાયા કે જજે આ ફિલ્મ જોવી જોઈએ અને ફિલ્મ જોઈને ફિલ્મમાં જે પિટિશનરોએ જે ભય વ્યક્ત કર્યા છે એ ફિલ્મમાં એવું કંઈ છે કે કેમ એ રીતે એના બેઝિસ પર ડિસિશન લેવું જોઈએ તો જે રિસ્પોન્ડન્ટ છે નેટફ્લિક્સ યશરાજ એમણે ગઈકાલે જ એમના વકીલે કહ્યું હતું કે જજ જોઈ લે ઇન કેમેરા આ ફિલ્મ અને નક્કી કરે કે જે પિટિશનરના મનમાં જે ભય છે કે કેમ પિટિશનરના ભય મનમાં ભય એટલે છે કે ન આનું ટ્રેલર આવ્યું છે ન ટીઝર આવ્યું છે માત્ર પોસ્ટર આવ્યું છે અને ટ્રેલર નથી આવ્યું બેઝિકલી એમ સોરી અને યસરા ફિલ્મ નેટફ્લિક્સના વકીલે કહ્યું કે ભાઈ ટ્રેલર કંઈક કાયદેસર નથી ફરજિયાત નથી કે બહાર આપવું જ પડે તો પિટિશનરના મનમાં ભય છે કે અમારા પુષ્ટિમાર્ગ સંપ્રદાય અમારા ભગવાન વિશે આમાં જેવી તેવી વાતો થયેલી હશે પ્રતિષ્ઠાને હની પહોંચે લોકોમાં દુર્ભાવ ના થાય અમારા સંપ્રદાય વિશે કોઈ વાત હશે કે કેમ તો વકીલે કહ્યું કે જજ જોવે અને જજ નક્કી કરે તો આજે પિટિશનરના જે વકીલ છે પુષ્ટિમાર્ગ સંપ્રદાયના ભક્તોના કૃષ્ણ ભક્તોના એમણે પણ કહ્યું કે હા અમને અમે પણ ઈચ્છીએ છીએ કે જજ આ ફિલ્મ જુએ સંગીતાબેન વિશેન જે જજ છે આમાં સિંગલ બેચમાં હાઈ ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તો તે જુએ અને તેઓ નક્કી કરે પણ હવે પછી પ્રશ્ન એ થયો કે શું જજ આ ફિલ્મ જુએ અને નક્કી કરે કે આ ફિલ્મમાં સર્ટેન વસ્તુઓ વાંધાજનક છે જે પિટિશનર કહે છે તો એ વાંધાજનકનો ક્રાઈટેરિયા શું કારણ કે એકને વાંધાજનક લાગે બીજા ના લાગે અને માનો કે કશું વાંધાજનક લાગ્યું કે ન લાગ્યું જજને તો આફ્ટર ધેટ આફ્ટર વ્યૂઇંગ ધેટ ફિલ્મ ત્યાર પછી કોર્ટમાં આ વિશેનું હિયરિંગ કઈ રીતે ચાલશે ત્રણ વકીલો એમાં શું ઈચ્છે છે કારણ કે મેન્ટેનેબિલિટીનો પણ ઇસ્યુ એક વકીલે રજૂ કર્યો છે રિસ્પોન્ડન્ટમાંથી કે આ કેસ તો મેન્ટેન જ ના થઈ શકે એટલે મેન્ટેનેબિલિટી પર જશે કે પછી જજને જે લાગ્યું એના પર જશે કે જજને કશું વાંધાજનક ના લાગ્યું તો પિટિશનરનો શું વ્યૂ રહેશે જજને કશું વાધાજનક લાગ્યું તો પછી ફિલ્મમાં શું કરવું એ વિશે રિસ્પોન્ડન્ટનો શું વ્યૂ હશે એટલે વકીલો આ વિશે એક ચોક્કસ અંદર અંદર સંતલસ કરીને એક મત સાથે આવે અને પછી જજને રિક્વેસ્ટ કરે કે જજ સાહેબ હવે આ જુએ ફિલ્મ અને ડિસિશન લે એ દિશામાં અત્યારે આ કેસ છે વધુ એક દિવસનો સ્ટે આવ્યો છે એઝવીનો ચૌદમીએ આ ફિલ્મ રજૂ કરવાની ઓટીટી પ્લેટફોર્મ પર ધારણા હતી નેટફ્લિક્સની પરંતુ તેરમીએ જ વૈષ્ણવ અગ્રણીઓ પુષ્ટિમાર્ગ સંપ્રદાયના કૃષ્ણ ભક્તો ગુજરાતમાં તેઓ ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવ્યા યશરાત ફિલ્મ નેટફ્લિક્સે કહ્યું કે અમારે શનિ રવિની રજા અને વત્તા બકરીદની રજા એમાં અમારે આ ફિલ્મના કોમર્શિયલ હિતો હતા એમાં પરંતુ કોર્ટે કહ્યું કે ફિલ્મ મોડી થોડીક રજૂ થાય તો બહુ મોટો વાંધો નથી પણ ફિલ્મ રજૂ કરવા દઈએ સ્ટે ના આપી અને રજૂ કરવા દઈએ તો જેટલા લોકો ફિલ્મ જુએ એમાં જો ફિલ્મમાં આવું કંઈ હોય પિટિશનરોએ જેવો ભય વ્યક્ત કર્યો છે કે પુષ્ટિમાં સંપ્રદાય કે ભગવાન કે ધર્મની પ્રતિષ્ઠા કે એના વિશે કંઈક આવું કંઈક હોય તો ઈ રિવર્સિબલ થઈ જાય લાખો કરોડો લોકો જોઈ લે એટલે ફિલ્મને અટકાવીને રાખી સ્ટે તો સ્ટે કાલે પણ છે મોસ્ટ પ્રોબેબલી અત્યારે એવું લાગે છે કે ત્રણ વકીલો જજ સાહેબ સમક્ષ આવશે વિનંતી કરશે કે આપ જુઓ અને ડિસિશન લો પણ આફ્ટર જજ જોઈ લે અને પછી પાછા કોર્ટમાં એસેમ્બલ થાય આ ત્રણ વકીલો અને એમાં કોઈક નવો પાછો આર્ગ્યુમેન્ટ થાય જજને એવું લાગે કે આ પ્રતિષ્ઠાને હાનિ કરે એવું છે આમાં કાંઈ તો એ હટાવવાનું માનો કે કહે તો રિસ્પોન્ડન્ટના વકીલનો વ્યૂ શું એટલે ત્રણ વકીલો સંપૂર્ણપણે એકમત સાથે આવે આવતીકાલે અને જજ સમક્ષ પોતાનો વ્યૂ મૂકે પ્રોબેબલી રાઇટિંગમાં મૂકે અથવા એમના ઓરલ સબમિશનમાં એ દિશામાં આ કેસ આજની તારીખે જઈ રહેલો દેખાય છે So it's one more day stay against Maharaj Films release on Netflix.